કેમ છો મિત્રો મજામાં ને હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આજે એક ઓક્ટોબર બે હજાર ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મને એક વાત શું છે તમને કહેવાની તમારે અત્યારે એ પ્રકારની હિંમત કેળવવી જોઈએ કે મેં એક સાંભળેલું કે ભીમની જેવી હિંમત કેળવવી જોઈએ આ ભીમ સાથે શા માટે સરખાવું છું કારણ કે એમ કહેવાય છે કે ભીમ પાટુ મારી અને પાતાળમાંથી પાણી કાઢતો હતો તો આ પ્રમાણે જ્યારે કોઈ પણ એگزામિનેશન આવે તો આપણે પણ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ આપણે પાતાળમાંથી પાણી તો નથી કાઢવાનું પરંતુ પુસ્તકમાંથી જે સાર છે તે આપણે કાઢવાનો છે અને પરીક્ષા આપવાની છે મિત્રો તૈયારી કરવા માટે એક અંગુલી નિર્દેશ કરું છું કે ટૂંક સમયમાં જ્યારે ભરતી આવશે તો તમારી પાસે કોઈ સમય નહીં હોય ફક્ત ને ફક્ત અત્યારે તમે જે વાંચન કરેલું હશે એ જ કામે લાગવાનું છે તો આજથી જ કામે લાગી જજો આજે આપણે જ્યારે એક ઓક્ટોબરની વાત કરીએ તો આવતીકાલે તો બીજી ઓક્ટોબર એટલે આપણા રાષ્ટ્રપિતા એવા પૂજ્ય ગાંધી બાપુનો જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે તમારા માટે એક સ્પેશિયલ વિડીયો એજ્યુ સફરની ટીમ દ્વારા નિર્મિત થયો છે અને તે વિડિયો એટલે ગાંધી બાપુ વિશે લગભગ એસી કરતા પણ વધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે એનો એક સ્પેશિયલ વિડીયો આપની સમક્ષ લઈને આવીશું તો આ વિડીયો જોવાનું તમે આવતીકાલે ન ભૂલતા તો સૌપ્રથમ આપણે આજે એક ઓક્ટોબરમાં રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ અને એની અંદર

કેરલ માટે આ વાર્ષિક સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કારથી વિજેતા થવાની પ્રથમ તક મળી છે અને કેરળની સાથે પૂરા વિશ્વમાં છ અન્ય સ્વાસ્થ્ય મંત્રાલયોને વર્ષ બે હજાર વીસના યુ એન આઈ એટીએફ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તો અહીં જ્યારે આ કોવિડ ની મહામારી છે અને આવા સંજોગોમાં કેરળને આ સ્વાસ્થ્ય વિશે કેટલાક મહત્વના ઉત્કૃષ્ટ પુરસ્કાર યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવે

આપણે યુનાઇટેડ નેશન્સ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કેટલાક નક્કી કરાયા છે કે જેની અંદર બે જેટલું તાપમાન નીચું લઈ જઈ શકીએ એ માટેના પણ કેટલાક લક્ષ્યાંકો યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી થયા છે અને એની અંદર લગભગ સમગ્ર રાષ્ટ્રો પોતાના થકી યોગદાન આપી રહ્યા છે અને જ્યારે અહીં વાત કરીએ કેરળ રાજ્યની

અને કેરળની રાજધાનીનું નામ છે તિરુવનંતપુરમ અને ક્યારેક ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે શાંત ઘાટી કયા રાજ્યમાં આવેલી છે તો કેરળ રાજ્યમાં અને ફૂલોકી ઘાટી કયા રાજ્યમાં આવેલી છે તો ઉત્તરાખંડ રાજ્યને આપણે યાદ રાખીશું આગળ વાત કરીએ તો કેરળ સાથે સંબંધિત લગભગ બે ત્રણ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જેમ કે કેરળની રાજધાની કઈ છે તિરુવનંતપુરમ ભારતમાં નીચે જણાવેલ કયા રાજ્યમાં કેળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે કેરળ રાજ્યમાં સર્વોચ્ચ ઉત્પાદન થાય છે આ આપણે ખાસ યાદ રાખીએ અને ભારત છે 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 એ એક દેશ ત્યારે કયા રાજ્યમાં કઈ મુખ્ય મુખ્ય ફસલ કયો પાક છે જે તે રાજ્યનો એ આપણે યાદ રાખવો જોઈએ અને ભારતની ભૂગોળ એની સાથે સાથે ગુજરાતની ભૂગોળમાં આપણે સોનેરી પાકનો મુલક હોય કે પછી સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતો જિલ્લો હોય

ખાસ કરીને કોઈ પણ મહત્વની આપણી રાષ્ટ્રીય કક્ષાની એજન્સી હોય તો તેના અધ્યક્ષ તરીકે કોણ બિરાજે છે એ આપણે જોવું જોઈએ અને અહીં જ્યારે ઉલ્લેખ કરીએ ટ્રાય તો ટ્રાયનું પૂરું નામ શું થાય છે ઇમેજ દ્વારા જોયેલું ઓફિશિયલ લોગોમાં શું લખ્યું છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયનું પૂરું નામ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાયનું મુખ્યાલય ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે આવેલું છે ટ્રાયની સ્થાપના ક્યારે થઈ હતી વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્તાણુંમાં ટ્રાયની સ્થાપના થઈ અને વર્તમાન સમયમાં ટ્રાયના અધ્યક્ષ બને છે ડોક્ટર પી ડી વાઘેલા અને ટ્રાય એ ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એક્ટ ઓગણીસો ને સત્તાણુંની કલમ ત્રણ હેઠળ ભારત સરકાર દ્વારા સ્થાપાયેલી એક વૈધાનિક સંસ્થા છે અને જે ભારતના ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રની એક નિયમન કરતા સંસ્થા છે એટલે કે ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે તે મહત્વના નિયમનના કાર્યો કરે છે અને મહત્વની જ્યારે ટ્રાયની વાત કરીએ તો પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા એની પણ ચર્ચા કરી લઈશું ટ્રાયનું લક્ષ્ય શું છે ઉભરતી વૈશ્વિક માહિતીને સમાજમાં દેશમાં અગ્રણી ભૂમિકાને સક્ષમ બનાવવા અને પાલન કરાવવાનો છે ભારત દૂર સંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ છે તો ભારતમાં દૂર સંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા આવશે ટ્રાય અને પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાયેલો કે ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયની સ્થાપના નીચેના પૈકી કયા વર્ષમાં કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને સત્તાણુંમાં કરવામાં આવી હતી આ આપણે ખાસ યાદ રાખી મિત્રો હવે આપણે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત રીતે ફાઇવ અને ફાઈવ પ્લસ ટેકનોલોજી સાથે સમજૂતી કરાર થયા છે તમે જ્યાં રહો છો ત્યાં કદાચ થ્રી આવતું હશે ફોર કવરેજ આવતું હશે પરંતુ હવે આગામી સમય હશે તે ફાઇવ અથવા ફાઇવ જી પ્લસનો હશે અને એ માટે થઈને ભારતે કોની સાથે કરાર કર્યા છે જાપાન દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે તો ફાઈવ અને 5G પ્લસ ટેકનોલોજી માટે સહયોગ કરવા માટે ભારત અને જાપાન વચ્ચે સહમતી થઈ છે અને આગામી પેઢીની ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી અંગે જાપાનમાં આવતા મહિને યોજાનારી આ ક્વાડ વિદેશી મંત્રીઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને અત્યારે જ્યારે મહત્વના કોઈ વિદ્યાર્થીઓ કોઈ ઉચ્ચ લેવલનો અભ્યાસ પસંદ કરે તો એમાં તેઓ આઈટી ક્ષેત્ર અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ખાસ પ્રાધાન્યતા આપે છે

યોશી હિદેશુગા શું નામ છે યોશી હિદેશુગા અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વિપક્ષીય વિશેષ બેઠક યોજી હતી અને જેમાં વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક ભાગીદારીને નવા સ્તરે લઈ જવા અંગે ચર્ચાઓ કરી હતી ઈમેજમાં એક વખત જોઈ લેજો કારણ કે જ્યારે પણ સમાચાર આવે તો તમારા મગજમાં એક નામ તરત યાદ આવવું જોઈએ કે આ યોશી હિદેશુગા પોતે છે ક્લિયર મિત્રો આગળ વાત કરીએ

કે જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપોના સમૂહથી બનેલો દેશ છે અને આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્ર કિનારા એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે અને આજુબાજુના દેશો કયા કયા તો જાપાનના પડોશી દેશોમાં ચીન રશિયા અને બંને ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે અને જાપાનવાસીઓ પોતાને દેશને જાપાનના જે વાસી વસવાટ કરે છે તે પોતાના દેશને પણ કહે છે અને જેને ઉગતા સૂર્યનો સૂર્યનો દેશ દેશ કહેવાય છે ઉગતા અને જાપાન દેશની રાષ્ટ્રભક્તિની વાત ને મિત્રો ગજબની રાષ્ટ્રભક્તિ હોય છે કોઈ પણ રેડિયો ઉપર કે ક્યાંય પણ તેમને પોતાના રાષ્ટ્રગીતની ટ્યુન સંભળાય અને પોતે બાઇક સવારી કરતો હોય કે પછી કાર સવારી પોતાના દેશનું એમને દેશભક્તિ ગીત એટલે કે રાષ્ટ્રગીત જ્યારે સંભળાશે એટલે તે પોતાનું વાહન ત્યાં જ પાર્ક કરી અને તે તેના સન્માનમાં ઊભો રહી જશે આટલી દેશભક્તિ છે અને એના પરિણામે તે તે અત્યારે ટેકનોલોજી ક્ષેત્રે અને અન્ય પોતાના રક્ષણ માટે થઈને તેમણે જે સુરક્ષા કવચ વિકસાવ્યું છે એને લીધે જાપાન દેશ ખાસ વખણાય છે એક અનુમાન મુજબ જાપાનમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે મિત્રો મુઠ્ઠી જેવડો દેશ અને છતાં પણ બીજા નંબર નંબરનું મોટું અર્થતંત્ર ધરાવે છે જાપાન દેશ જાપાનમાં દુનિયાના સૌથી વધુ વૃદ્ધ લોકો રહે છે એનો સરેરાશ આયુષ્ય જોવા જઈએ તો મિત્રો 86 થી 88 વર્ષનો જાપાન દેશના લોકોનું સરેરાશ આયુષ્ય છે અને જાપાન ટેકનોલોજી ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ પડતો દેશ છે એમ કહેવાય છે કે જાપાન દેશની અંદર સ્કૂલમાં રિસેસ પડે અને બાળક ઘેર આવે ને મિત્રો તો ઘરે પણ આ રિસેસના સમયમાં એક અલાર્મ ઘડિયાળ જે જુદા જુદા પાર્ટ્સ હોય તે ફિટ કરી અને તે અન્ય વ્યક્તિને સોંપી અને જતો રહે છે એટલે કે ત્યાંના બાળકો પણ આવી રીતે પ્રોડક્શન કામમાં રોકાયેલા છે અને આપણે અહીં નાના બાળકો શું કરતા હશે મિત્રો બસ હરવા ફરવામાં અને ભાગ ખાવામાં વ્યસ્ત હોય છે આવો દેશ આગળ આવી શકે અને એ માટે આપણે ત્યાંથી કોઈક પ્રેરણા પણ લેવી જોઈએ જાપાન દેશની વાત કરીએ તો જાપાનની રાજધાની છે ટોક્યો અને જાપાનનો પ્રમુખ ધર્મ છે બૌદ્ધ જાપાનનો ચલણનાનું શું છે જાપાનીઝ યેન અને જાપાનના પ્રધાનમંત્રી હવે બની ગયા છે યોશી હિદે સુગા ઈમેજમાં જોઈ શકો છો અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરી લઈએ કે જાપાનનું બીજું નામ શું છે નિપોન જેવી રીતે શ્રીલંકાનું બીજું નામ શું છે તમે જાણ્યું હતું અગાઉ જો તમે આ ડેઇલી કરંટ અફેરનો વિડીયો જોયો હશે તો ખબર હશે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા કે શ્રીલંકા દેશનું બીજું નામ શું ને કયા દેશની સાથે સંબંધ છે કરાટે કરાટે કુંગફુ જાપાન દેશ જાપાનનું ચરણી નાણું કયું છે જાપાનીઝ યેન અને ચાશ્મા 3 એ કયા દેશનો આણ્વિક પ્લાન્ટ છે તો યાદ રાખીએ જાપાન દેશનો અને જાપાનની સ્પેસ એજન્સી અને સ્થળ જણાવો જાપાનની સ્પેસ એજન્સીનું નામ છે જાક્ષા અને તેનું સ્થળ છે તાને શું મિત્રો નામ છે છે ત્યાં આવેલી આ સ્પેસ એજન્સી અને મિત્રો આજના આપણે કરંટ પૂર્ણ કરીએ તો આજે એક કલાક પછી દિન વિશેષનો વિડીયો આઠ વાગ્યે રોજ સવારે પ્રસિદ્ધ થાય છે જોવાનું ન ભૂલતા આજના આપણે આ દિન વિશેષના વિડીયોમાં શ્રીમતી એની બેસન્ટના જન્મદિવસ

અને અગાઉની પરીક્ષા જે લેવાઈ ગઈ એની અંદર ગાંધી બાપુને ધ્યાનમાં રાખીને એસી કરતાં પણ વધારે પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તો આ સ્પેશિયલ વિડીયો તમે જોવાનું ન ભૂલતા એચયુ સફરની અથાગ મહેનત દ્વારા આ વિડીયો તૈયાર થયેલો છે કમેન્ટ સેક્શનની વાત કરીએ તો ગઈકાલે મિત્રો મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા શરીરમાં કયા પોષક તત્વની ઉણપથી કયો રોગ થાય છે એની જરા તમે કમેન્ટ લખશો અને ડેઈલી 500 થી પણ વધારે કમેન્ટ મળી જાય છે એમાં સૌથી વધારે બેસ્ટ કમેન્ટ લખી છે જયદીપભાઈ વણકર અને તેમને 100 કરતા પણ વધારે લાઈક મળે છે જયદીપભાઈ વણકર તમને ખૂબ ખૂબ અભિનંદન અને તેમની કમેન્ટ મિત્રો વાંચી લેજો અને આગળ વાત કરીએ તો સોનારા હિમાંશુ તેમણે પણ 44 કરતા પણ વધારે લાઈક મળી ગઈ છે અને એમણે ઓક્સિજન વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી તેમણે આગળ-આગળ ઘણી બધી વાત લખી છે અને એમણે આપણા શરીરમાં જે હાડકાનું બંધારણ કે હાથમાં કેટલા હાડકાં હોય છે ખોપરીમાં કેટલા હાડકાં હોય છે સરસ મજાની માહિતી લખી છે શરીરને ધ્યાનમાં રાખીને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રદીપસિંહ પરમાર તેઓએ પણ જય હિન્દ કરી અને લખ્યું છે અને આગળ એમણે સૂચન પણ કર્યું છે કે બેસ્ટ જે ત્રણ કમેન્ટ હોય એના વિશે ડિટેલમાં તમે વાંચન કરો જેથી કરીને અન્ય મિત્રોને વાંચવી ન પડે પરંતુ અહીં અમારો હેતુ એ છે કે દરેક મિત્રોની કમેન્ટમાં કોઈક કોઈક વિશેષતા હોય જ છે કદાચ બે વાક્ય હોય તો એમની કમેન્ટ શક્ય નથી અને હા કમેન્ટ વાંચશો તો તમારે એક સંપૂર્ણ ટોપિક કવર થવાની પૂર્ણ સંભાવના છે તો આ પ્રદીપસિંહ પરમાર તેઓએ પોતાનું સજેશન આપ્યું છે અમે તે શિરોમાન્ય રાખીએ છીએ શક્ય તેટલો પ્રયાસ અમે એ કરીશું અને આગળ વાત કરીએ તો ઠાકોર ભવાનજી તેઓએ પણ આ બાબત છે કે ખૂબ ખૂબ અભિનંદન તમામ કરી અને અમારા સુધી પહોંચે છે અમને ખરેખર અંતરનો આનંદ થાય છે અને આજના કમેન્ટ સેક્શનને મિત્રો પૂર્ણ કરીએ છીએ અને આવતીકાલે આપણે ગાંધી બાપુને યાદ કરવાના છીએ ત્યારે મારો તમને પ્રશ્ન પણ એ જ છે કે મહાત્મા ગાંધીજી વિશે માહિતી તમારે કમેન્ટ બોક્સમાં લખવાની છે જેટલું શક્ય હોય તેટલું વિશેષ અહીં વર્ણન લખશો કારણ કે ગાંધી બાપુને કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી ગાંધી બાપુ કઈ બકરીનું દૂધ પીતા હતા આવા ઘણા બધા રોચક તથ્યો સાથેના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે વાત કરીશું પણ તમારા તરફથી પણ ગાંધી બાપુ વિશે કોઈ પણ ઉણપ ન રહે એ રીતે ઘણું બધું લખો બસ એ જ વિનંતી સાથે આજના વિડીયોને પૂર્ણ કરીએ આવતીકાલે મળીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ